सोमवार सामान्य रीते शिवजीनो प्रिय वार छे अने तेमां पण श्रावण मासनो सोमवार एटले शिवजी ने अति प्रिय दिवस। दर सोमवारे विविध वस्तुओ चढ़ावाय छे, ते प्रमाणे त्रीजा सोमवारे शिवजी ने मग चढ़ावाथी तेओ अति प्रसन्न थाय छे। श्रावण मास दरमियान अडाजणना गंगेश्वर मंदिर खाते 1.25 लाख माटीना पार्थिव शिवलिंग बनावामां आवी रह्या छे। तो रोज 4500 शिवलिंग बनावामां आवे छे अने रोज तेनुं पूजन पण विशिष्ट प्रकारे कराय छे। तो आज श्रावण मासना त्रीजा सोमवारे सूरत शहेरना तमाम शिवालयोमां भक्तोनो घोड़ापूर उमटी पड्यो हतो। सोमवार सामान्य रीते शिवजीनो प्रिय वार छे अने तेमां पण श्रावण मासनो सोमवार एटले शिवजीने अति प्रिय दिवस। દર સોમવારે વિવિધ વસ્તુઓ ચડાવાય છે, તે પ્રમાણે ત્રીજા સોમવારે શિવજીને મગ ચડાવવાથી તેઓ અતિ પ્રસન્ન થાય છે। શ્રાવણ માસ દરમિયાન અડાજણના ગંગેશ્વર મંદિર ખાતે 1.25 લાખ માટીના પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા છે। તો રોજ 4500 શિવલિંગ બનાવવામાં આવે છે અને રોજ તેનું પૂજન પણ વિશિષ્ટ પ્રકારે કરવામાં આવે છે। તો આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સુરત શહેરના તમામ શિવાલયોમાં ભક્તોનું કોળાપર ઉમટી પડ્યું હતું। આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે। શ્રાવણ માસની અંદર શિવ પૂજાનું ઘણું મહત્વ આપેલું છે। શિવ પૂજનથી મનુષ્યોને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। સોમવારનું મહાત્મ્ય ઘણું આપેલું છે કે સોમવારે શિવ પૂજન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને શિવ શ્રાવણમય છે। શિવજીની મસ્તક એવી વિભૂતિઓથી શોભાયમાન છે જેને દરેક દ્રષ્ટિએ શ્રેષ્ઠ અને આદર કહી શકાય। લડાટ પર ચંદન છે, પરંતુ સંતુલિત ચંદ્રમા જેવું ધારણ કર્યું છે। શિવજીના વસ્તુ ચંદ્રમા છે, જેનો અર્થ છે શાંતિ, સંતુલન। ચંદ્રમા મનની મુદિત અવસ્થાનું પ્રતીક છે। ચંદ્ર એટલે સોમ, સોમવાર, એટલા માટે શિવની પૂજા કરવામાં આવે છે। ઈગ્વીઓનું મન હંમેશા ચંદ્રમાની જેમ પ્રબુદ્ધ રહે, ખીલેલું તથા શંકા વગરનું હોય છે। એવી રીતે સોમવારનું વ્રત કરવાથી મનુષ્યની દરેક કામના પૂર્ણ થાય છે। શ્રાવણ મહિનો એ શિવજીનો મહિમાનો મહિનો છે। દરેક દેવ મંદિરોમાં શિવની શિવ મહાપુરાણની કથાઓ થાય છે। ભક્તો કથા સાંભળીને શિવ પૂજન કરીને ધન્યતા અનુભવે છે। શિવ જેવા સંકલ્પ શક્તિવાળા મહાપુરુષો ધારણ કરી શકે, મહાન બૌદ્ધિક ક્રાંતિનું નિર્માણ એવી કોઈ વ્યક્તિ કરી શકે જેના જીવનમાં ભગવાન શિવના આદર્શ ઉતર્યો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।